રૂડાઈ લાગે આમ વરરા જાય. અમુકને તો ત્રણ દિન અગર હળદર માં રાખો તો માઇન્ડ થોડાક તગે, બાકી ચાર દિન તો હળદર કાળી થાય, બાકી વરરાજામાં ફેરફાર ન થાય. એક વરરાજો ફેરા ફરતો હતો ને, આ બધા જે જે ફેરા ફેરા એ બધાને ખબર છે. પા ફેરો ફરો ને, પા એટલે ખેતર પાળ આવે, પા ફેરો એ અડધો નહીં, ખાલી આમ થોડાક આગળ વધો એટલે ખેતરપાળ આવે. અને ત્યાં વરરાજાને અંગૂઠો અડાડવાનો આવે. બાય, એક જગ્યાએ ગોરબાબા ખેતરપાળ મૂકતા જ ભૂલી ગયા હતા. કોકે પૂછ્યું, ગોરબાબા અણવરને બધી ખબર હોય? અણવર કીધું, ખેતરપાળ કેમ નથી? અરે ક્યાં બધા થોડા નવીરા હોય, તમે ફેરા ફરી જાઓ ને. ખેતરપાળ પાસે પહોંચ્યા ને ગોરબાપા આપણા ગામડાના દેશી ઘી ખાઈ ગયેલા. ઓમ શુભ લગ્ન મંડપ વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આવી લો ગોરદાદા, સો રૂપિયા તમારો અંગૂઠો ડાળી ગયો. ગોરદાદા કે મારો અંગૂઠો ન હાલે બાપા, વરરાજાનો અંગૂઠો ડાળો પડે કે આવી લો બીજા હો, પણ મુદ્દો રહેવા જોઉં. ગોરદાદા કે વિધિ વિધિ, તા કે વિધિના આવાદણા થવામાં આવી લો બીજા બસો. ગોરદાદા કે સોખવટ કરો. ઓલા કે સોખવટ કરવા જેવું છે નહીં, કામ કરવા જેવું છે અત્યારે? ગોરદાદા થોડાક વધારે જાડી સાંભળી, ઈ જે હતા ઈ સોખવટ કરવી પડે બાપા, સોખવટ બીજી કાંઈ નથી. આલ્યો બીજા હો, પણ એ મુદ્દો રહેવા જોઉં. તક નહીં, સોખવટ કરો બાપા. ખેતરપાળને ગોઠવડાયો કે આગળ હલાય નહીં બાપા. પછી ઓલા અણવરે કીધું કે અમે વેભાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? અરે પણ સે હું તક અંગૂઠો જ નથી. લે, મૂળ મુદ્દો જ નહોતો, બોલો. અરે એક જગ્યાએ લગ્નમાં ગયા ને, હવે તમે કોઈ બાયુના ગળાય બેસી ગયેલા ને જે બેંધ ગળે જે ગીત ગાચ્યું છો ને, એમાંય ફેશન ના. ઓહો, એક તો આમ બેઠેલ જો આમ, અને ગળા હાવ બેસી ગયેલા ને બળ કરી કરીને ગાયો. ફૂલાનો તે ગજારો ને ગજારામાં મોતી, માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાને ગોતી. લે, હવે ઓલી માંડવા પક્ષની બાયું સાંભળી ગયું, એ તે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયેલું, એ પાછું પડે. અને એને હામો ઉપાડ કર્યો, આ ગીત સાંભળ્યું ને, હામો ઉપાડ કર્યો. ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. લે, આને આને ગીત કયો તમે સાહેબ? સાહેબ ગીત ગીત છે, કેવા ગયો? પેલા બળદગાડામાં જાનું જાતિ બાપ, અહીં જાનું હવાલા પોરમાં એમ કહેવાય કે હજી જો આગળ આગલી રાતે ફૂલેકું હોય, ફૂલેકું હોય ને ત્યારે મોટી ઉંમરની માવું એમ કે દીકરીઓ અમુક દીકરીઓ જો હોઈ જાય, જો કાલ માંડવામાં ગીત ગાવા પડશે. અને એમાં પરોઢિયું થઈ જાય, અને આપણી મોટી ઉંમરની માવડીઓ જાગતી હોય, પ્રભાતનો પોર હોય, આખી રાત ફૂલેકું ગામમાં ફેર્યું હોય, ઠાકર મંદિરે સળુકો ગવાય, એ ઘોડલાની ઘમસાણીઓ ઘોડા રમાડ્યા હોય, ઢોલ એવા વગડાવ્યા હોય. હવે તો પતરાના ઢોલ આવી ગયા ને, તેમ કઈ બોલું, ઓલા લાકડાના જે ઢોલ હતા સાહેબ, અને એમાંય ગામડામાં ટીંઢોરના મકાન મેં જોયું છે, માણ્યું છે, કાને સાંભળ્યું છે, પસવાડેલી ઢોલ વાગતા વાગતા નીકળે એટલે અભરાઈએ વાસણ ખખડતા હતા સાહેબ, અને ઢોલીમાં એવા જોમ ઢોલ એવા. અને પ્રભાતના પોરમાં સાહેબ ધોળ ગવાતો હતો, પ્રભાતિયું સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળ કે વાળલા એ ભલે વાયાજી રે સૂતા જાગો રે
રાણી રાધી કાનાકંઠ કિવાણ લા એ ભલે વાયા જી રે. સાહેબ આ ગીતની મજા હતી અને એવા ગીતો હજી આપણે હચવાના છે. હું તો બેનું દીકરીઓને કહું, મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું છે ને, ત્યાં જૂના ગીત લેવાય તો લઈ લેજો, જે આપણા સમાજમાં ખાસ ગવાતા હોય. હવે તો સરળ થઈ ગયું છે, મોબાઈલમાં રેકોર્ડિંગ કરી શકો. નહીતર જેમ સાચું હોનું નહીં મળે ને, એમ કહેવા ગયો જૂના ગીત નહીં મળે. પણ એવા જ કાંઈક ગીતો, એવી જ કાંઈક ભજનની લહેર, એવા જ પાછી ગઝલો, અને આ પ્રસંગને શોભે એવો કોઈ આજ કલાકાર પણ આપણને મળ્યો છે. ભાઈ કીર્તિદાનને ફરીવાર વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એની લહેર લઈને આવે. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી, જોરદાર તાળવીના ગળા છે આપણે બધાએ. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.